विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बॉक्स सप्लीमेंट्री रीडर रीड 14 द समिट विद इन आंतरिक शिखर पार्ट 1 विषय अभ्यास करीशु। विद्यार्थी मित्रों, अहीं द इमोशन अरोज डैश 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 देन एवरेस्ट कॉम्प्रिहेंशन आपेलो छे। विद्यार्थी मित्रों, वीडियो जोवा माटे बेसो त्यारे ब्लैक बॉक सप्लीमेंटरी रीडर बुक अवश्य राखजो। विद्यार्थी मित्रों, पेज नंबर 61 पर द इमोशंस अरोज थ्रू मी एज आई स्टूड ऑन द समिट। समिट सिमिलर वर्ड से विद्यार्थी मित्रों द हाईएस्ट पॉइंट ऑफ एवरेस्ट कहते के जेवो हूं एम कहते के एवरेस्ट ना शिखर पर उभो रह्यो के एकाएक इमोशन એટલે કે લાગણીમાં અથવા તો ભાવેશમાં કે આવી ગયો। આઈ લુક ઓવર માઇલ્સ ઓફ પેનરમ એટલે કે સિમિલર વર્સેસ એ વ્યૂ ઓફ વાઇડ એરિયા બિલો અસ એન એક્સક્લેમ ઇટ્સ ઓલ ઓવર હવે કહે છે કે અમારી નીચેના માઇલોમાં પથરાયેલા વિશાળ વિસ્તાર પર મેં એમ કહે છે કે દ્રષ્ટિ કરી અને એમ કહે છે કે મોટેથી એમ કહે છે કે હું બોલી ઉઠ્યો કામ પૂરું થયું છે। ઇન્સ્ટેડ ઓફ બીંગ હેપી ધેર વોઝ શેડ ઓફ સેડનેસ બીકોઝ આઈ હેડ ઓલરેડી ડન ધ અલ્ટિમેટ એટલે કે સિમિલર વર્ષ છે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ ઇન ક્લાઇમિંગ એટલે કે આનંદ થવાને બદલે થોડી એમ કે ઉદાસી ફરી વળી કારણ કે પર્વતારોહણના એમ કે છે કે અંતિમ ચરણ પર એમ કે છે કે હું પહોંચી ગયો હતો। ધેર વુડ બી નથિંગ હાયર ટુ ક્લાઇમ આનાથી કે વધારે ઊંચે ચડવા જેવું એમ કે કંઈ પણ નથી। ઓલ રોડ્સ હિયર આફ્ટર વુડ લીડ ડાઉન અને હવે પછી એમ કે બધા જે માર્ગો જે છે એમ કહે છે કે નીચે લઈ જશે। રોડ એટલે માર્ગ અથવા તો રસ્તાઓ જે લેવું હોય તે લઈ શકાય કે હવે પછી એમ કે બધા માર્ગો અથવા તો રસ્તાઓ એમ કહે છે કે નીચે લઈ જશે। મેમરી ઓફ ક્લાઇમિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ લાસ્ટ એ લાઈફ ટાઈમ એવરેસ્ટના શિખર પર ચડવાની જે સ્મૃતિ જીવનભર એમ કહે છે કે યાદ રહે છે। મેમરી એટલે સ્મૃતિ ધ એક્સપિરિયન્સ ચેન્જીસ યુ કમ્પ્લીટલી અને આ અનુભવ તમને એમ કે પૂરેપૂરો એમ કે છે કે બદલી નાખે છે। આફ્ટર ગેટિંગ ડાઉન ફ્રોમ ધ સમિટ ધ ફિઝિકલ ટાયર્ડનેસ હેડ ગોન એટલે કે શિખર પરથી ઉતરી ગયા પછી શારીરિક થાક તો એમ કે છે કે ઉતરી ગયો હતો। વિદ્યાર્થી મિત્રો, હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ ભૂતકાળ આઈ આસ્ક્ડ માયસેલ્ફ વાય હેડ આઈ ક્લાઇમ્બ એવરેસ્ટ મેં એમ કહે છે કે મારી જાતે જ એમ કહે છે કે પ્રશ્ન કર્યો શા માટે એમ કહે છે કે હું એમ કહે કે એવરેસ્ટ પર ચડ્યો હતો। એ ક્વેશ્ચન કેમ ઇન માય માઇન્ડ અને મારા મનમાં એમ કહે છે કે પ્રશ્ન આવ્યો અથવા તો ઉઠ્યો પણ કહી શકાય। વાય ડુ પીપલ ક્લાઇમ માઉન્ટેન્સ એટલે કે શા કારણે એમ કે છે અથવા તો શા માટે એમ કે છે કે માણસો પર્વતારોહણ કરે છે। અધર્સ હેવ સેઇંગ બીકોઝ ઇટ ઇઝ ધેર અને બીજાઓએ કહ્યું કારણ કે તે એમ કે છે કે તે છે તે એટલે કોણ તો કહે છે કે તે પર્વત છે। ઇટ પ્રેઝન્ટ્સ ગ્રેટ ડિફિકલ્ટીઝ તેમ એમ કહે છે કે ઘણી બધી એમ કે મુશ્કેલીઓ હોય છે। મેન ટેક્સ ડિલાઇટ ઇન ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ સિમિલર વસ્તુ છે ડિફિકલ્ટીઝ ઇન ક્લાઇમ્બિંગ એ માઉન્ટેન કહે છે કે પર્વતારોહણમાં પડતી અડચણો પણ એમ કહે છે કે વિજય મેળવવામાં માણસોને આનંદ આપે છે ડિલાઇટ એટલે કે આનંદ। એ ક્લાઇમ્બ ટુ એ સમિટ મીન્સ ટોલરન્સ
हार्डवर्क एंड विल पावर। शू कहे कि सीखत सहन करू एटले कहते सहन शक्ति, बीजू कहते कि सखत परिश्रम अने विल पावर, विल पावर एटले के मनोबल। द डेमोन्स्ट्रेशन ऑफ दीज क्वालिटीज इज वेरी एक्साइटिंग, એટલે કે આ ગુણોનું નિદર્શન ખૂબ જ ઉત્તેજક હોય છે। ફ્રોમ માય ચાઇલ્ડહુડ આઈ હેવ બીન એટ્રેક્ટેડ બાય માઉન્ટેન્સ, અને મારા બાળપણથી જ એમ કે મને કે પર્વતો પ્રત્યે ખૂબ જ આકર્ષણ રહ્યું છે। આઈ વોઝ અનહેપી, અનહેપી નું ઓપોઝિટ હેપી, લોસ્ટ બીંગ અવે ફ્રોમ ધેમ, અને પર્વતોથી દૂર થવાથી હું એમ કહેતી કે દુઃખી અને એમ કહેતી કે ખોવાયેલો રહેતો। માઉન્ટેન્સ હેવ નેચર બ્યુટી મેજેસ્ટી એન્ડ ગ્રેટ ચેલેન્જીસ, શું કે છે બ્યુટી, બ્યુટી એટલે અહીંયા પ્રકૃતિના અર્થમાં લેવાનું છે આપણે, તો કે પર્વતો મેં કે પ્રકૃતિ, સૌંદર્ય, ભવ્યતા અને કહેતી કે મોટા એમ કે પડકારો રહેલા હોય છે। ગ્રેટ ચેલેન્જીસ એટલે કે મોટા પડકારો, ગ્રેટ એટલે મોટા અર્થમાં લેવાનું છે। વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 62 પર, ઈટ ટેક્સ ધ લાસ્ટ ડ્રોપ ઓફ વન્સ એનર્જી, અને એમ કે છે કે તે એમ કે છે એટલે કે પર્વતારોહણ તમારી ઊર્જા એમ કે છેલ્લું એમ કે છે કે બૂંદ શોષી લે છે। ઈટ ઇઝ એ ટફ સ્ટ્રગલ વિથ રોક એન્ડ આઈસ, અને તે એમ કે છે કે ખડક અને કે બરફ સાથેનો સખત એમ કે છે કે સંઘર્ષ છે। વન્સ ટેકન અપ ઇટ કેન નોટ બી ગિવન અપ હાફ વે ઇવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ, અને એક વાર એમ કે છે કે તેનો સ્વીકાર કર્યા પછી જીવનમાં કે મોટે ભાગે પણ તેમ કે કામ અડધે તેમ કે છે કે છોડી શકાતું નથી। વેન ધ સમિટ ઇઝ ક્લાઇમ્બ ધેર ઇઝ અ ફિલિંગ ઓફ વિક્ટરી એન્ડ ઓફ હેપીનેસ, એટલે કે જ્યારે જ્યારે કે છે શિખર પર ચડી જઈએ છીએ ત્યારે કહે છે કે વિજય અને કે આનંદની લાગણી થાય છે। વિક્ટરીનું ઓપોઝિટ ડિફીટ, સીઈંગ એ પીક, હવે જો વિદ્યાર્થી મિત્રો પીએ કે પીક એટલે અહીંયા શિખર ટોચના અર્થમાં લેવાનું, અને પીઆઈસી કે પીક એટલે ઊંચું કરવું। આઈ ફીલ, ફીલમાં પણ યાદ રાખવાનું, એફ ડબલ્યુ ફીલ એટલે લાગણી થવી, અનુભવવું, અને FIELL ફીલ એટલે ભરવું। એન આઈનર ચેન્જ ઇન માય સેલ્ફ, અને શિખર જોઈને એમ કહે છે કે મને મારામાં કે આંતરિક પરિવર્તન એમ કહે છે કે ભાવ થાય છે। બાય ઇટ્સ બ્યુટી લોનેલીનેસ માઇટ એન્ડ અનઇવન સ્લોપ્સ ધ પીક ડ્રોઝ મી ટુ ઇટ, એટલે કહે છે કે તેના સૌંદર્ય, તેની જે એકલતા, તેની કહે છે કે તાકાત અને કે ઊંચા નીચા ઢાળવાળા પ્રદેશથી તે શિખર મને તેના તરફ એમ કહે છે કે આકર્ષે છે। એવરેસ્ટ ઇઝ નોટ જસ્ટ એ ફિઝિકલ ક્લાઇમ્બ, શું કહે છે એવરેસ્ટ નું જે ચઢાણ જે છે એ ફક્ત એમ કહે છે કે શારીરિક એમ કહે છે કે ચઢાણ નથી। ધ મેન હુ હેઝ બીન ટુ ધ માઉન્ટેન ટોપ બીકમ્સ કોન્શિયસ, કોન્શિયસનેસ સિમિલર વર્સસ છે વિદ્યાર્થી મિત્રો, હવે ઇન એ સ્પેશિયલ મેનર ઓફ હિઝ ઓન સ્મોલનેસ, હવે કે જે માણસ એમ કહે છે કે પર્વત કે શિખર પર પહોંચે છે તે પોતાની કહે છે કે ક્ષુદ્રતા પ્રત્યે વિશિષ્ટ રીતે એમ કે સભાન હોય છે। ઇટ ઇઝ યુનિક, યુનિક નો સિમિલર વર્ડ થશે અનકમ્પેટેબલ, એટલે અનકમ્પેરેબલ એટલે કે જેની એમ કે સરખામણી ન કરી શકાય તેવું એમ, યુનિક અનકમ્પેરેબલ। અચીવમેન્ટ એન્ડ એ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ, ફુલફિલમેન્ટ નો સિમિલર વર્ડ થશે સેટિસ્ફેક્શન, અને ઇટ ઇઝ ધ ઇન્ટરનલ લવ ફોર એડવેન્ચર ઇન મેન, એ રીતે કે છે કે એક એમ કે છે કે એક અજોડ સિદ્ધિ છે અને આત્મસંતોષનો પણ ભાવ રહેલો હોય છે માણસમાં, કે સાહસ પ્રત્યેનો સાચાત એમ કે છે કે પ્રેમ હોય છે। લવ નો ઓપોઝિટ હેટ, વોટ ઇઝ એ ટિપિકલ ક્લાઇમ્બ, હવે શું કે છે લાક્ષણિક આરોહણ એટલે શું, યુ આર શેરિંગ એ રોપ વિથ અનધર ક્લાઇમ્બર, બીજા એમ કે છે કે આરોપ સાથે તમે દોરડાને પકડી રાખો છો, ક્લાઇમ્બ અને એના પરથી ક્લાઇમ્બર, હી કટ્સ ધ સ્ટેપ્સ ઇન ધ હાર્ડ આઈસ, અને તે એમ કે છે કે સખત બરફમાં અથવા તો કઠણ બરફમાં એમ કે છે કે
पगथियां गज के बनावे छे। Then he fixes a rope and you go your way up. અને પછી એમ કે દોરડું બેસાડે છે અને એમ કે તમે ત્યાંથી કે ઉપર ચડો છો. You use every drop of energy as you take a step. એટલે કે દરેક સ્ટેપ વખતે કે પગલે તમે કે છે કે શક્તિનું એક એક જે બુંદ જે છે વાપરો છો. બ્રીથિંગ ઇઝ ડિફિકલ્ટ અને શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ખૂબ જ એમાં કે છે કે તકલીફ પડે છે. There are moments when you feel like going back. એટલે કે કોઈક વાર કહે છે કે તો તમને કહે છે કે પાછા ફરી જવાની એમ કહે છે કે લાગણી પણ એમ કે થઈ આવે છે. It would be complete relief to go down instead of up. હવે કે નહીં સાથે સાથે કહે છે કે ઉપર જવા કરતા નીચે જવામાં ખૂબ જ રાહત થાય. There is something in you that does not let you give up the struggle and you go on. શું કે છે પરંતુ એમ કે છે કે તમારામાં એક એવું તત્વ આવેલું છે કે જે તમને એમ કંઈક આફતોની સામે કરવામાંથી પીછેહટ કરવા દેતું નથી અને એમ કે છે કે તમે આગળ ને કંઈક આગળ તમે જતા રહો છો. યોર કમ્પેનિયન સિમિલર વર્સસ છે પાર્ટનર કીપ્સ અપ વિથ યુ. હવે કે તમારો જે સાથીદાર જે છે એ તમારી સાથે રહે છે. જસ્ટ અનધર 50 feet ઓર 100 મેબી એટલે કદાચ એમ કહે છે કે બીજા જે 50 કે 100 ફૂટ હોય એમ યુ આસ્ક યોર સેલ્ફ તમે પોતાની જાતે પૂછો ઇઝ ધેર નો એન્ડ શું તેનો અંત નથી હોતો. યુ લુક એટ યોર કમ્પેનિયન એન્ડ હી લુક્સ એટ યુ. યુ ડ્રો ઇન્સ્પિરેશન ફ્રોમ ઇચ અધર એન્ડ then you are on the summit. શું કે છે તમે પોતાની જાતે પૂછવાનું પછી કે ક્યાંક તો અંત તો નથી કે છે. તમે તમારા કે છે કે સાથીદાર સામે જુઓ છો અને તે કે છે કે તમારી સામે જુએ છે. તમે પરસ્પરમાંથી તેઓ એકબીજામાંથી શું મેળવવાની કે છે કે પ્રેરણા મેળવો છો અને પછી તમે શિખર પર છો એમ છે. લુકિંગ ડાઉન ફ્રોમ ધ સમિટ યુ ટેલ યોર સેલ્ફ ધેટ ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ. હવે કે છે કે શિખર પરથી આસપાસ નજર કરતા તમે તમારી જાતને કે છે કે પોતાને કે કહો છો એ ખૂબ જ અગત્યનું છે. અધર સિલ્વરી પીક્સ એપિયર નો ઓપોઝિટ ડિસએપિયર થ્રો ધ ક્લાઉડ. બીજા એમ કે રૂપિયાની શિખરો વાદળોની આરપાર એમ કે છે કે દેખાય છે. ઇફ યુ આર લકી ઓપોઝિટ અનલકી ધ સન મે બી ઓન ધેમ. અને તમે જો એમ નસીબદાર છો હશો તો તેમના પર એમ કે છે કે સૂર્યનો જે પ્રકાશ જે છે એ એમ કે છે કે હશે. ધ સરાઉન્ડિંગ પીક્સ ધ ટોપ ઓફ ધ હિલ્સ લુક લાઈક જેવલ એટલે કે સિમિલર ડેકોરેટેડ વિથ જેવલ્સ નેકલેસ અરાઉન્ડ ધ નેક ઓફ યોર સમિટ. એટલે કે આસપાસના જે શિખરો તમારા શિખરને કે ગળામાં હીરેથી અથવા તો મોતીથી મઢેલા હાર જેવા તેઓ શોભે છે. બિલો યુ સી વાસ્ટ વેલી સ્લોપિંગ ઇન ટુ ધ ડિસ્ટન્સ. ઇટ ઇઝ એ થ્રિલિંગ સિમિલર વર્સસ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ટુ લુક ડાઉન ફ્રોમ ધ સમિટ યુ ગો ડાઉન ટુ ધ ગોડ. શું કે છે નીચે દૂર સુધી એમ કહે કે તમે ડરથી નિશાન એમ કે ખીણો તમને એમ કહે કે દેખાય છે. શિખર પરથી કે નીચે જોવું એક ખૂબ જ એમ કે રોમાંચક અનુભવ હોય છે અને તમે કે ઈશ્વરને એમ કે છે કે નમી પડો છો. ગોડ નો સિમિલર અર્થ છે લોર્ડ. ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. અને શિખર પર ચડવાનો અનુભવ તમને એમ કે છે કે સાવ બદલી નાખે છે અથવા તો પૂરેપૂરો બદલી નાખે છે. ધેર ઇઝ અનધર સમિટ ઇન યોર ઓવન માઇન્ડ. અને તમારા મનમાં એમ કે છે બીજું એક શિખર હોય છે કે છે યુ મસ્ટ ક્લાઇમ્બ ઇટ ટુ રીચ એ ફ્યુલર નોલેજ ઓફ યોર સેલ્ફ. અને તમારી જાતનું કે પૂરેપૂરું જ્ઞાન મેળવવા માટે તમારે તે શિખર પર કે ચડવું જોઈએ. ધ આઇનર સમિટ ઇઝ ફિયરફુલ એન્ડ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. અને આંતરિક શિખર એટલે કે ડરામણું અને સમજવામાં ખૂબ જ અઘરું હોય છે. ઇટ કેન નોટ બી ક્લાઇમ્બડ બાય એની વન એલ્સ. અને એ જે શિખર જે છે
પરમ કે બીજું કોઈ એમ કહે છે કે ચડી શકે નહીં યુ યોરસેલ્ફ હેવ ટુ ડુ ઈટ અને તમારે એમ કહે છે કે જાતે જ એમ કહે છે કે તે ચડવું પડે છે ધ એફેક્ટ્સ ઓફ બોથ ધ ક્લાઇમ્સ આર ધ સેમ એટલે કે બંને જે શિખરો ચડવાની જે અસર જે છે એ એમ કહે છે કે સરખી જ હોય છે દે ટીચ યુ મચ અબાઉટ ધ વર્લ્ડ એન્ડ યોરસેલ્ફ અને એ શિખરો જે છે એ તમને વિશ્વ અને તમારી જાત વિશે ઘણું બધું શીખવી જાય છે ધ ઇન્ટરનલ સિમિલર મેસેજ ઓફ ઇનસાઇડ એટલે કે મનુષ્યના મનમાં રહી રહે છે સમિટ્સ આર હાયર દેન એવરેજ અને કહે છે કે મનુષ્યના મનમાં રહેલા શિખરો એવરેજ કરતા કહે છે કે ઘણા ઊંચા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 14 ધ સમિટ વિધિન પૂર્ણ કરી છે અહીંયા કોમ્પ્રિહેન્શન આપવામાં આવેલ છે કે ધ ઇમોશન અરાઉઝ લેસ ડેશ ડેશ ધેન એવરેજ ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ માઉન્ટેન હેડ ધ ઓથર ક્લાઇમ્બડ ધ ઓથર હેડ ક્લાઇમ્બડ ધ એવરેજ સેકન્ડ વાય ડીડ ધ ઓથર સે ઇટ ઓલ ઓવર આન્સર ધ ઓથર સે ઇટ ઓલ ઓવર બીકોઝ હી હેડ ક્લાઇમ્બડ ધ સમિટ ઓફ ધ એવરેજ થર્ડ વોટ લાસ્ટ લાઈફ ટાઈમ ધ મેમરી ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ ઓફ એવરેજ લાસ્ટ એ લાઈફ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે આપેલા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ હોય એ તમારી જાતે બનાવી તમારી નોટબુકમાં અવશ્ય લખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા 14 ધ સમિટ વિધિન પૂર્ણ કરવામાં આવે છે